दोरंदास विद्यार्थी मित्रों अपने गणित नी अंदर चैप्टर नंबर 4 चाले छे द्विघात समीकरण भाग 7। आ भाग नी अंदर अपने द्विघात समीकरण ने पूर्ण वर्ग नी रीते केवी रीते सूत्र ने बनावानु छे ए आपणे बीजी रीत जोवानी छे। भाग नंबर 6 नी अंदर आपणे एक रीत जोई हती, एक वखते पण मैं कह्युं हतुं के गमे ते रीते तमे एनो जवाब लावो तो चाले। एटले अहींया आ जे रीत छे ए चोपड़ी नी अंदर आपेली छे ए प्रमाणे जोवानी छे, अने गया भागनी अंदर जूनी चोपड़ी नी अंदर मेथड आपेली हती ए आपेली हती। तमे गमे ते रीते तमे जवाब लावो तो एमां कोई मार्क कपाता नथी, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। કોઈપણ દાખલો ગમે તે રીતે ગણેલો હોય તો પણ સાચી રીત હશે તો માર્ક તમને મળે। હવે અહીંયા આપણું આ જે દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c = 0 એને આપણે આ પ્રકારનો પૂર્ણ વર્ગ પદાવલી a² + 2ab + b² જેવું બનાવવાનું છે, આમાંથી આના જેવું બનાવવાનું। तो गया भाग नी अंदर एनी पर स्क्वेर करवानी जरूर हती तो आपणे ए स्क्वेर अने एनी जोड़े मध्यम पद में 4 नी जरूर हती तो 4a² आपणे गुण्या 3। हवे अहींया आपणे गुणवानी पद्धति नथी लेवानी, भागाकारनी पद्धति प्रमाणे लेवानो छे। एटले अहींया एने दूर करवा छे आपणे, तो अहींया बंने बाजु એકના છેદમાં એ ગુણતા આ રીતે લેવાય અથવા એ વડે ભાગતા એવું લખો તો પણ ચાલે। એટલે એકના છેદમાં ax² + bx + c = 0 અને એની જોડે પણ અહીંયા એકના છેદમાં એ અને 0 અને આની સાથે ગુણી કાઢો તો શું થશે ax² ax² b + x + c = 0 એ ઉડી જાય એટલે આપણી પાસે પદાવલી રહેશે x² b + ax + c = 0। પહેલું પદ આપણું પૂર્ણ વર્ગ થઈ ગયું છે, આ પ્રથમ પદ અહીંયા પૂર્ણ વર્ગ થઈ ગયું। હવે મધ્યમ પદ ની અંદર 2ab અહીંયા b ના છેદમાં a આપેલા છે અને c/a એ તો આખો આ બે પદો કરતા જુદા જ પ્રકારનું છે, એટલે આને આપણે અત્યારે કશું કરવાની જરૂર નથી। આ બે પદો છે એ બે પદો ઉપરથી આપણે અંતિમ પદ શોધવાનું થાય, તો આ જે બે પદો છે એમાંથી આપણે અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર લખીએ તો મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો મધ્યમ પદનો સ્ક્વેર b/a(x)² 4 ગુણ્યા પ્રથમ પદ x² તો અહીંયા b/a(x² એનો હોલ સ્ક્વેર એ પ્રમાણે મધ્યમ પદ પ્રમાણે આપણે જો જોઈએ તો b² અને a² b² / a² અને આ x² / 4x² આ x² ઉડી જાય તો b² / a² એના છેદમાં 4a² આ રીતનું પદ આવે, તો અહીંયા b/a b² a² અને 4 તો 4 એ આગળ મૂકી દઈએ તો આને આપણે પૂર્ણ વર્ગ પ્રમાણે જો લખવા હોય તો 2a² આ રીતે લખી શકાશે। એટલે અંતિમ પદ તમારું b/2a એનો હોલ સ્ક્વેર આ પ્રકારે તમારો અંતિમ પદ આવશે, એટલે b + b/2a
એટલે આ અંતિમ પર મૂકવાનું અને પછી બાદ કરવાનું. તો અહીંયાથી પછી આપણે અહીંયા લખીએ તો x² + b / a x + b / 2a આખા કૌંસની બહાર સ્ક્વેર માઇનસ b / 2a આખા કૌંસની બહાર સ્ક્વેર પ્લસ c / a ઇક્વલ ટુ 0 થાય. એટલે આ ત્રણ પદો થયા એ પુનર્પદાવલિના પદો થયા એમ કહેવાય. એટલે પુનર્પદાવલિ પ્રમાણે આપણે જો લઈએ તો અહીંયા x + પ્રથમ પદનો વર્ગમૂળ અંતિમ પદનો વર્ગમૂળ b / 2a આખા કૌંસની બહાર હોલ સ્ક્વેર માઇનસ માઇનસ હવે આને આપણે કૌંસ છોડી નાખીએ તો b² / 4a સ્ક્વેર માઇનસ અહીંયા બાદ કર્યા છે એટલે અહીંયા પ્લસ c / a ઇક્વલ ટુ 0 આ પ્રમાણે લીધું. આ પુનર્પદાવલિ છે એટલે x + b / 2a આખા કૌંસની બહાર હોલ સ્ક્વેર. હવે આનો આપણે લસાઅ કાઢીએ તો 4a² લસાઅ નીકળશે તો આને માઇનસ b માઇનસ અહીંયા પ્લસ ઓર માઇનસ એટલે કે અહીંયા પ્લસ લખીએ 4a² છેદમાં અહીંયા એ તો છે જ અને એ અને એની સાથે સી મૂકીએ ઇક્વલ ટુ 0 એટલે x + b / 2a આખા કૌંસની બહાર સ્ક્વેર માઇનસ b² માઇનસ b માઇનસ b માઇનસ અને એને કૌંસ છોડી નાખીએ તો અહીંયા માઇનસ થઈ જશે એટલે આ માઇનસ તો આ નિશાની પણ કેવી થઈ જશે માઇનસ આ પ્રમાણેનું પદ ગોઠવાઈ જશે એટલે નિશાની મેં ચેન્જ કરી નાખી અહીંયા માઇનસ ની નિશાની લઈ લીધી એટલે માઇનસ પ્રમાણે લેવાશે એટલે આ જે ભાગ છે એને તમે સામે લઈ જાઓ તો આ ભાગને જે તમે સામે લઈ જશો તો પરિસ્થિતિ કેવી થશે ઇક્વલ ટુ b² માઇનસ a પ્લસ થઈ જશે પ્લસ છે તે માઇનસ થઈ જશે માઇનસ ac છેદમાં અહીંયા આ એક એક સ્ક્વેર છે એટલે એ સ્ક્વેર પ્રમાણે ઉડી જશે એટલે અહીંયા બાકી રહેશે 4a સ્ક્વેર b² 4a સ્ક્વેર 4ac ac a અને a નો સીધો સીધો ગુણાકાર થઈ જશે એટલે એ પ્રમાણે અહીંયાનું પદ ac આવી જશે ઇક્વલ ટુ 0 થશે. ત્યાર પછી x + b / 2a એની વાર હોલ સ્ક્વેર બરાબર. હવે આ સ્ક્વેર કાઢવો હોય તો તમારે બંને બાજુ શું કરવું પડશે એનું વર્ગમૂળ કરવું પડશે. તો આનું વર્ગમૂળ કરવા માટે અહીંયા વર્ગમૂળમાં આ વર્ગ કાઢીએ તો b - ac b² - ac એનું વર્ગમૂળ છેદમાં 2 a એ રીતે લખાશે એટલે b² - 4 ac આ વર્ગમૂળમાં લીધા એટલે અહીંયા વર્ગમૂળ પ્રમાણે જોઈએ તો જ્યારે પણ વર્ગમૂળ કરીએ ત્યારે પ્લસ ઓર માઇનસ મૂકવાના અહીંયા નીચેનું વર્ગમૂળ નીકળી જાય છે એટલે આખું વર્ગમૂળ નહીં આવે અહીંયા ઉપરના ભાગની અંદરના એકલા ભાગનું વર્ગમૂળ આવશે પ્લસ ઓર માઇનસ આ રીતે આવશે એટલે અહીંયા આ પદને આપણે x + b / 2a બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a² - b² આ પ્રકારે તમારે એનું સૂત્ર મળશે. એટલે અહીંયા એકલા x શોધવા હોય તો આને આ બાજુ લાવી દઈએ તો એને આ બાજુ લાવીશું એટલે માઇનસ નિશાની થઈ જશે એટલે x બરાબર આ માઇનસ થઈ જશે આ બાજુ માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a આ રીતે બધેનો લસાઅ કાઢી અને આપણે જવાબ મળશે. એટલે અહીંયા તમારા બે ઉકેલ મળશે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ b² - 4ac છેદમાં 2a આવા b² - 4ac ને આપણે મેં ગયા ભાગની અંદર d લીધો હતો તો એવો d પણ તમે લખી શકો b બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a આ રીતે લઈ શકાશે એટલે એને
डी ने अपने विवेचक तरीके ओळखीए छीए, डी ने अपने विवेचक, चोपड़ी नी अंदर एनो उल्लेख कर्यो नथी पण शॉर्ट नी अंदर तमे आवो लखी शको। हवे एना उपरथी आ जे जवाब छे एना उपरथी आपणे गया भागनी अंदर पण मे कह्यु हतु के डी नी किंमत आ शॉर्टकट मे केम कर्यु के अहीं एना त्रण विकल्पो आवे छे, डी बराबर जीरो होय तो એટલે ડી બરાબર 0 એટલે ડી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 થાય તો આ ડી બરાબર 0 એની જગ્યાએ આવું લખો તો પણ ચાલે, તો બે સમાન ઉકેલ મળે। પછી ડી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 કરતા મોટી હોય તો બે ભિન્ન ઉકેલ મળશે, અને બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન આ ગ્રેટર ધેન આવે આ લેસ ધેન 0 હોય તો ઉકેલ શક્ય નથી। એટલે આ રીત ઉપરથી આપણે સિદ્ધર આચાર્યની રીત પરથી આપણે ગમે તેવા સમીકરણનો ઉકેલ શોધવો હોય તો સરળતાથી શોધી શકીએ। એટલે અહીંયા આ જે પ્રોસેસ છે પરીક્ષાની અંદર ત્રણ માર્કનો સવાલ ડાયરેક્ટ સીધો પૂછી કાઢે કે ax² bx + c = 0 ને સૂત્રને રીત તારવો, તો સૂત્રને રીત તારવવા માટે સૌથી પહેલા 1/2 1/a વડે ભાગી કાઢવાના, એટલે કે આને ગુણો કે અથવા તો a વડે ભાગતા, આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ મધ્યમ પદ અને પ્રથમ પદ ઉપરથી અંતિમ પદ શોધી કાઢવાનું, એ અંતિમ પદ મૂકવાનું અને પાછું બાદ કરવાનું, મૂકીશું બાદ કરીશું ફરી પાછું એને વર્ગ કરી લસાઅ કાઢી સામે લઈ જઈશું એટલે બી સ્ક્વેર આવશે, અને આ પ્રમાણે તમે લેશો એટલે તમારું સૂત્ર અહીંયા કમ્પ્લીટ થશે। એટલે પરીક્ષાની અંદર આ બીજી રીતે અનુકૂળ આવે તો પણ તમે ગણી શકશો, પહેલી રીત તમને સમજાવી હતી એ રીતે પણ લેશો તો પણ તમારો જવાબ આવશે। એટલે અહીંયા સૂત્રની રીત દ્વારા આપણે એનો ઉકેલ શોધી શકીએ। હવે અહીંયા સ્વાધ્યાયનો આપણે એકાદ દાખલો જોઈએ એટલે ખ્યાલ આવશે કે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણાય છે। એટલે આ જે સૂત્ર આપેલું છે એ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરાય એ આપણે જોઈએ ઉદાહરણમાં। ઉદાહરણના દાખલા જે આપેલા છે એ તમારે જાતે ગણવાના। હવે સ્વાધ્યાય 4.3 એમાં દાખલા નંબર પહેલો એવું કહ્યું છે કે દાખલા નંબર બે માં આમ જોઈએ તો દાખલા નંબર બીજો એમાં સૂત્ર શું આપેલી છે કે દાખલા નંબર એક માં આપેલા દ્વિઘાત સમીકરણ ને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી ને જવાબ મેળવવાનો છે, તો એની જે રકમ છે એ રકમની અંદર 2x² માઇનસ 7x પ્લસ 3 ઇક્વલ ટુ 0 અને બીજ આપણે સૂત્રની રીતે શોધવાના છે, સૂત્રનો ઉપયોગ કરી એના બીજ કેવી રીતે શોધાય એ આપણે જોવાનું છે, પૂર્ણ વર્ગની રીતે શોધવાનું નથી। એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમને સ્પષ્ટ કહેવામાં આવે કે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધો તો ગયા ભાગની અંદર આપણે જે દાખલો ગણ્યો એ રીતે ગણજો, અવયવની રીતે ઉકેલ શોધો તો અવયવની રીત જ કરજો, અને સૂત્રની રીત કહી હોય તો સૂત્રની રીત જ કરજો। એટલે ત્રણ પ્રકારની રીતો આપણી પાસે આવે છે, એટલે પરીક્ષાની અંદર પર્ટિક્યુલર જે રીત કે એ રીતે ઉકેલ શોધવાનો, પણ જો પરીક્ષાની અંદર કોઈ પણ રીતનો ઉલ્લેખ કરેલો ના હોય તો તમને જે રીત સહેલી પડે એ રીતનો ઉપયોગ કરવાની છૂટ। આમ જોઈએ તો સૂત્રની રીત જે આપણે અત્યારે શ્રીધર આચાર્યની જે રીત જોઈ એ રીત ખૂબ જ સહેલી પડે છે। એટલે આ રીતની રકમ છે એ રકમને આપણે ઉકેલ શોધવો છે તો પૂર્ણવર્ગની રીતે જે ઉકેલ શોધ્યો હતો એ આપણે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર પહેલો ભાગ 6 ની અંદર જોયો હતો, હવે ભાગ 7 ની અંદર આ જ દાખલો રીત બદલાય છે। તો અહીંયા ax² + bx + c = 0 સાથે સરખાવતા આને સરખાવી દેવાના, એ બરાબર 2 બી બરાબર -7 અને સી બરાબર 3 આ ત્રણે ત્રણની સરખામણી કરી દીધી, એ બરાબર 2 બી બરાબર -7
सी बराबर त्रण आ रीते सरखावी दीधा। त्यार पछी बी स्क्वेर माइनस फोर एसी डी आपणे शोधी काढीए, डी बराबर बी स्क्वेर माइनस फोर एसी एनी किंमत शोधी काढीए, तो माइनस सात एनो स्क्वेर माइनस चार कौंसमां एनी किंमत बे अने सीनी किंमत त्रण, माइनस सात नो वर्ग करशो एटले सत्तर सत्तर ओगणपचास थशे, माइनस चार दू आठ तारी चौबीस एटले ओगणपचास माथी चौबीस जशे एटले बाकी रहेशे पच्चीस, અને આ 25 કિંમત તમારી d આવી, d બરાબર 25। હવે આ d બરાબર 25 ની કિંમત આવી, હવે તમારે સૂત્રની રીત પ્રમાણે જવાબ જો હોય છે તો x બરાબર માઇનસ b પ્લસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a, આ એક સૂત્ર દ્વારા તમને જવાબ મળશે। અને બીજો x શોધવો હોય તો માઇનસ b માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ આ કિંમત મૂકી શકાય, તો માઇનસ બી એટલે માઇનસ સાત ને પોતાના સાત એટલે બંને સાત સાત થશે એટલે સાત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ વર્ગમૂળમાં પચીસ છેદમાં ટુ એની કિંમત કેટલી છે બે, આ એની કિંમત કેટલી છે બે એ અહીંયા મૂકી દીધી, માઇનસ સાત માઇનસ એટલે પ્લસ થઈ જશે, પ્લસ પચીસ નું વર્ગમૂળ કરીશું એટલે પાંચ છેદમાં ચાર, સાત ને પાંચ બાર છેદમાં ચાર બરાબર ત્રણ, એક ઉકેલ તમારો ત્રણ આવ્યો, માઇનસ માઇનસ સાત માઇનસ વર્ગમૂળમાં પચીસ, આ વર્ગમૂળમાં પચીસ આપણે શોધી કાઢેલા છે, ડી બરાબર છેદમાં ટુ કૌંસમાં ટુ માઇનસ માઇનસ પ્લસ સાત વર્ગમૂળ કરીશું પચીસ નું વર્ગમૂળ કરીશું એટલે પાંચ થઈ જશે છેદમાં ચાર, સાત માંથી પાંચ જાય એટલે બે છેદમાં ચાર બરાબર વન બાય ટુ એટલે આ બીજો જવાબ થયો, એટલે ઉકેલ ત્રણ અને એકના છેદમાં બે આ રીતે તમે એનો જવાબ લાવી શકો। એટલે ખરેખર આમ જોઈએ તો અવયવની રીત પૂર્ણ વર્ગની રીત એ બંને રીતો કરતા તમારે આ સૂત્રની રીતનો ઉપયોગ કરો તો સરળતાથી એનો જવાબ લાવી શકાય। ફરીથી એક વખત રિપીટ કરીએ, પહેલો દાખલો છે એટલા માટે સૌથી આપેલી જે રકમ છે એ રકમને આપણે ax² bx + c = 0 સાથે સરખાવી દેવાના, સરખાવતા a ની કિંમત b ની કિંમત અને c ની કિંમત બંને ત્રણ કિંમતો અલગ પાડવાની, પછી b² - 4ac ની કિંમત શોધી કાઢવાની, b² - 4ac ની કિંમત 25 આવી એટલે આના ઉપરથી મે અગાઉ છેલ્લે ટોપિક લખેલો હતો કે ડી ની કિંમત ડી ગ્રેટર ધેન ઝીરો થાય છે માટે બે ભિન્ન ઉકેલ મળે એવું તરત જ ખબર પડી જશે। એટલે બિસ્કર માઇનસ ફોર એસી પ્રમાણે જોઈશું તો બે ભિન્ન ઉકેલ મળે છે એવું મળી જાય। ત્યાર પછી સૂત્ર આ છે કે માઇનસ બી પ્લસ રૂટ બિસ્કર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ એની અંદર કિંમત મૂકવાની, એક વખત માઇનસ છે એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે, બાકીના સૂત્ર બંને સેમ છે એટલે એ રીતે કિંમત શોધી સાદરૂપ આપી ત્રણ અને એક તૃતીયાંશ આ રીતે તમે જવાબ એનો શોધી શકો। એટલે અહીંયા એક દાખલો આપણે બંને રીતે જોયો, પૂર્ણ વર્ગની રીતે પણ જોયો હતો એ આગલા ભાગની અંદર અને આ ભાગની અંદર આપણે આ દાખલો જોયો, એટલે એ પ્રમાણે તમારે બાકીના દાખલા જે છે એ જાતે ગણવા પ્રયત્ન કરજો। અસ્તુ।